મહીસાગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો આજરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વિવિધ પ્રશ્નોને લઈ આંદોલનની વણઝાર જોવા મળી રહી છે, ત્યારે બે વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો દ્વારા આગામી તારીખ 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ મહીસાગર જિલ્લાની જેટલી સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો આજરોજ મહીસાગર જિલ્લાના અધિક કલેક્ટરને વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 2 ઓક્ટોબરથી આ હડતાળમાં જોડાશે. આ હડતાળના પગલે સરકારી અનાજ ઉપર નબળા પરિવારો ઉપર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ભવન બાળિયા, ZSTV મહીસાગર.